તો બેટી બચાવ પર્યાવરણ બચાવો જેવા ઉત્તમ ઉદ્દેશ સાથે સુરેન્દ્રનગરથી નેપાળ સુધી સાયકલ પર પ્રવાસ કરી પરત ફરેલા રમેશભાઈ ગાંગરનું સન્માન કરવામાં આવ્યું ધાંગધ્રાના સ્કૂલના પ્રિન્સિપલ રમેશભાઈ ગાંગરનું પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ આઈ કે જાડેજાની અધ્યક્ષસ્થાને આર્ય સમાજ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થાઓના આગેવાનો તેમજ વિવિધ સમાજના લોકો પણ હાજર રહ્યા હતા એક તારીખથી નેપાલથી નીકળી અને સનોલી બોર્ડર જે યુપીની અંદર છે ત્યાં બીજી ઓક્ટોબરે આવીને ત્યાં કસ્ટમ ઓફિસર કમાન્ડિંગ ઓફિસરો એ બધાએ મારું સન્માન કરીને લેટર આપેલ પછી તે દિવસે જ ત્યાંની આજુબાજુની સ્કૂલો કોલેજોમાં મારા હસ્તક ફ્લેગ હોસ્ટિંગ અને સફાઈ અભિયાન જે ભારતના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જે અભિયાન શરૂ કરેલું તેની અંદર હું જોડાયેલ તો ત્યાંથી સફાઈ અભિયાન તેમજ વ્યસન મુક્તિ અને પર્યાવરણ બચાવવા માટે પહેળવાઓ બેટી બચાવો બેટી પઢાવો જેવા ઉદ્દેશ સાથે આજ સુધી આ ચોવીસ તારીખે ધ્રાંગધ્રા મુકામે પહોંચેલ છું ધ્રાંગધ્રાના એક યુવાન આચાર્ય શ્રી રમેશભાઈ ગાંગર દ્વારા એક આગવા પ્રકારનો સંદેશો બેટી બચાવો બેટી પઢાવોનો લઈને માન્ય નરેન્દ્રભાઈ મોદીએ સમાજ જીવનને શ્રેષ્ઠ બનાવવા માટેનો જે વિચાર મૂક્યો છે એ વિચારને બળ આપવા માટે નેપાળથી લઈને ધ્રાંગધ્રા સુધીની છવ્વીસો કિલોમીટર જેટલી સાયકલ યાત્રા કરીને જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા જિલ્લાઓમાં જુદા જુદા વિસ્તારોમાં બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધી અને સમાજના બધા જ વર્ગને જોડીને ભાઈ શ્રી રમેશભાઈ યાત્રા પૂર્ણ આજે કરી છે એમના સન્માન માટે ધાંગધાની વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ હાથ ધરાયો